ટીવીનાઇનના સ્ટુડિયોમાં યુવતીના પિતાનો મોટો ખુલાસો, કહ્યું આશ્રમની સંચાલિકાએ અમને આપી હતી ધમકી. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, નિત્યાનંદ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ, તો બાળકોને ગોંધી રાખવા મુદ્દે આશ્રમની બે સંચાલિકાની કરાઈ ધરપકડ. નિત્યાનંદના આશ્રમમાં ચાલતી પાપ લીલાનો પર્દાફાશ, આશ્રમમાં રાત્રિ દરમિયાન શંકાસ્પદ હરકતો થતી હોવાના મળ્યા પુરાવા, તો ડોનેશન ઉઘરાવા અંગે પણ થશે તપાસ. સુરતમાં બેફામ સિટી બસે લીધો ત્રણનો ભોગ, બે બાળક સહિત ત્રણ વ્યક્તિના થયા મોત, તો એક વ્યક્તિ સારવાર હેઠળ. વડોદરામાં ડેન્ગ્યુનો કહેર યથાવત, ડેન્ગ્યુએ લીધો વધુ એક યુવકનો ભોગ, એક સપ્તાહમાં છ વ્યક્તિના ડેન્ગ્યુથી થયા મોત. રાજકોટમાં ઝોમેટોની બેગમાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ, પોલીસે છ દારૂની બોટલ સાથે શખ્સે કરી ધરપકડ. રાહુલ સોનિયા ગાંધીની એસપીજી સુરક્ષા હટાવવા મુદ્દે લોકસભામાં કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, જેપી નડ્ડા બોલ્યા નિર્ણયમાં નથી કોઈ રાજકારણ, નિયમો પ્રમાણે લેવાયો નિર્ણય. મહારાષ્ટ્ર રાજકીય દંગલ વચ્ચે આજે શરદ પવાર અને મોદી વચ્ચે મુલાકાત, સંસદ ભવનમાં બંને નેતાઓ ખેડૂતો મુદ્દે કરશે ચર્ચા.